ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તમે વિચારતા હશો કે આ ગણિતના ટીચર ફરી નવા દાખલાઓ લઈને આવ્યા હશે, હે ને? આવું જ વિચારો છો ને તમે મારા વિશે, હં, કે આ ટીચર, ગણિતના ટીચર તો સરવાળો કરાવે, બાદબાકી કરાવે, ગુણાકાર કરાવે, ભાગાકાર કરાવે, બસ એટલી મગજની જ ગણતરી કરાવ્યા કરે કે મગજ કસાઈ જાય, હે ને? આવું થતું છે ને તમને મારા વિશે? ચાલ તો આજે હું તમને ગણતરીઓમાં થોડુંક વધારે પડતું થોડુંક એડિટિંગ કરીને લાવી છું. તો આજે હું તમને કંઈક નવું કરાવવાની છું. વિચારો શું હશે? વિચારો વિચારો શું હશે? યાદ આવે છે? કંઈક મગજમાં વિચાર આવે છે? શું હોઈ શકે? ચાલો હું જ કહી દઉં. હા, હું આજે છે ને તમને એક વાર્તા કહેવાની છું, અને એ પણ પહેલાંના અકબર, રાજા અકબર અને બિરબલની વાર્તા કહેવાની છું. તમને ખબર છે ને, તમને બિરબલ યાદ આવે છે? યાદ આવ્યો બિરબલ? હા, રાજા અકબરનો ચતુર મંત્રી બિરબલ. અને એ રાજા અકબર અને ચતુર મંત્રી બિરબલની તમને હું વાર્તા કહીશ. તમે સાંભળવા તૈયાર છો ને? ચાલો તો હું તમને વાર્તા કહેવાનું શરૂ કરું. હા, હું એમાં પણ તમને ગણતરી શીખવીશ. એ વાર્તામાં પણ ગણતરી કરવાની આવે છે, તો એ વાર્તા દ્વારા આપણે ગણતરી કરતા શીખીશું. ચાલો જો સાંભળજો ધ્યાનથી. ચતુર મંત્રી બિરબલ કેવી રીતના મંત્રી બન્યા હશે? કેવી રીતના એ રાજાના દરબારમાં નોકરી મેળવી હશે? કેવી રીતના એ નક્કી થયું હશે કે એકદમ ચતુર છે? પહેલાં તો રાજાના દરબારમાં ગયા હશે ને, કંઈક તો એમણે એપ્લિકેશન એવું આપ્યું હશે ને. આપણે કેમ અત્યારે એપ્લિકેશન આપીએ છીએ? તેમજ ત્યારના જમાનાની વાત છે, ઘણા સમય પહેલાં ત્યારે બિરબલ ગામડામાં રહેતા હતા અને તેઓ એક યુવાન હતા. યુવાન હતા અને તેઓ સાથે સાથે કવિતા પણ લખતા હતા. એક દિવસ એમને મનમાં વિચાર આવ્યો કે લાવને હું આ કવિતાઓ રાજા અકબરના દરબારમાં સંભળાવ, મને કંઈક રાજાના દરબારમાં કામ મળ્યું. તો આમ વિચારીને એ ગામડેથી શહેર તરફ આવે છે અને રાજાના મહેલ સુધી પહોંચે છે. હવે રાજાના મહેલ સુધી પહોંચે છે ને, ત્યાં રાજાના મહેલની બહાર ચોકીદારો ઉભેલા હતા અને ચોકીદારોને જુએ છે અને વિચારે છે કે અહીં તો ચોકીદાર ઉભેલા છે. એમ કરી તે આગળ જવાનો પ્રયાસ કરે છે એટલે ચોકીદાર બૂમ પાડે છે, અરે એ ક્યાં જાય છે તું, ઊભો રે. એમ કરીને કોણ બૂમ પાડે છે? ચોકીદાર બૂમ પાડે છે. આમ ચોકીદારની બૂમ સાંભળીને બિરબલ તો ત્યાં ઊભો રહી ગયો અને કહેવા લાગ્યા, હું કવિ છું, મારે મારી કવિતાઓ રાજાએ સંભળાવી છે, તેથી હું મહેલમાં જઈ રહ્યો છું. ત્યારે ચોકીદાર કહે છે કે તમે કવિ છો? અરે રાજા તો બહુ દયાળુ છે, તે તમને જરૂર કંઈ ઇનામ આપશે. પણ તે ચોકીદાર કહે છે, હું તમને અંદર જવા દઈશ, પણ જો તમને જે ઇનામમાં મળે ને એનો એક દશાંશ ભાગ તમે મને આપશો ને તો હું તમને અંદર જવા દઈશ. આવું કોણ કહે છે? મહેલના દરવાજે ઉભેલા ચોકીદાર કહે છે. એટલે બિરબલ શું કરે? બિરબલ કહે છે કે સારું, અંદર જવા માટે કંઈક તો કરવું પડે ને. એટલે બિરબલ કહે છે, સારું, હું મારા ઇનામનો એક દશાંશ ભાગ તમને આપીશ. આમ કહે છે એટલે ચોકીદાર એમને અંદર જવા દે છે. હવે થોડું આગળ ચાલે છે, ખૂબ આગળ ચાલે છે અને પાછો એક દરવાજો આવે છે મોટો. મહેલમાં તો ઘણા બધા દરવાજા હોય કે નહીં, એટલે બીજો એક દરવાજો આવે છે. ત્યાં જુએ છે તો પાછા ચોકીદાર ઊભા છે. હવે તે અંદર જવાનો પ્રયાસ કરે છે એટલે ચોકીદાર ફરી બૂમ પાડે છે, એ અરે અંદર ક્યાં જઈલા, અંદર ક્યાં જાઉં છો? એટલે પાછા કવિ કહે છે કે હું કવિ છું અને મારી કવિતાઓ સંભળાવવા માટે રાજા દરબારમાં જાઉં છું. ત્યારે બીજો ચોકીદાર શું કહે છે? હું તમને અંદર જવા દઈશ, પણ જો તમે તમારા ઇનામનો બે પંચમાંશ ભાગ, કેટલો? બે પંચમાંશ ભાગ મને આપશો તો હું તમને અંદર જવા દઈશ. બિરબલ પાસે બીજો કોઈ ઓપ્શન હોતો જ નથી એટલે શું કહે છે બિરબલ? સારું, હું તમને બે પંચમાંશ ભાગ આપીશ. એમ વિચારીને તે પણ બીજા ચોકીદારને હા પાડી અને આગળ જવા લાગ્યા. જ્યારે તે આગળ જવા લાગ્યા અને હવે દરબાર સુધી પહોંચવાના હતા, ત્યારે પાછો એક દરવાજો આવ્યો અને ત્યાં પણ ચોકીદાર ઊભા હતા. હવે ચોકીદારને જોયું અને થયું મનમાં કે આ ચોકીદાર પણ મને લૂકશે જ. એટલે ચોકીદાર બોલ્યો, એ ભાઈ ક્યાં જાય છે તું?
એટલે ચોકીદારને જોઈને એ કહેવા લાગ્યા કે ભાઈ, હું કવિ છું અને મારી કવિતા સંભળાવવા માટે હું રાજા પાસે આવ્યો છું. ત્યારે ચોકીદાર શું કહે છે ખબર છે? ચોકીદાર કહે છે, હું તમને અંદર તો જવા દઉં, પણ તમને જે ઇનામમાં મળે ને તેનો અડધો ભાગ જો તમે મને આપશો તો જ હું તમને અંદર જવા દઉં. એટલે બીરબલ શું કહે છે, સારું હું તમને અડધો ભાગ આપીશ, પણ મને અંદર જવા દો. આવું કહીને ચોકીદાર બીરબલને અંદર જવા દે છે અને તે રાજાના દરબારમાં પ્રવેશ કરે છે અને રાજા દરબારને પોતાનું નામ કહી અને પોતાની કવિતાઓ સંભળાવે છે. કવિતાઓ સાંભળીને રાજા તો ખુશ ખુશ થઈ ગયા અને બીરબલને કહેવા લાગ્યા કે તમારી કવિતાઓ તો ખૂબ જ સુંદર છે, બોલો તમારે ઇનામમાં શું જોઈએ? તમે જે ઈચ્છો તે માંગી શકો છો. એટલે બીરબલ કહે છે, રાજન, જો તમે ખુશ થયા હો અને જો હું માંગી શકું તેવું જો તમે મને ઇનામ આપવા ઈચ્છતા હો તો હું રાજન તમારી પાસે 100 થપ્પડ ઈચ્છું છું. 100 થપ્પડ એટલે કે 100 તમાચા ઈચ્છું છું. આવું કોણ કહે છે? બીરબલ. અને રાજા પાસે ભેટ સ્વરૂપે, ઇનામ સ્વરૂપે 100 થપ્પડ માંગે છે. આવું સાંભળીને રાજા તો મોતેથી બોલે છે, શું 100 થપ્પડ? અને રાજાને તો એટલો બધો આઘાત લાગે છે કે આ માણસ ઇનામમાં 100 થપ્પડ માંગે છે. આવું વિચારીને રાજા તો આઘાતમાં પડી જાય છે. હવે વિચારો કે આની આગળ શું થયું હશે, આની આગળની વાર્તામાં શું પરિણામ આવ્યું હશે, તમે વિચારી શકો છો ને શું પરિણામ આવ્યું હશે? હા, આવું શાના માટે બીરબલે કર્યું હશે? કારણ કે બીરબલ પેલા ચોકીદારોને બરાબર પાઠ શીખવવા માંગતો હતો, તેથી તેને આવું કર્યું. શું થયું હશે આગળ? એવું થયું હશે કે 100 થપ્પડનો 1/10 ભાગ પહેલા ચોકીદારને, 100 થપ્પડનો 2/5 ભાગ બીજા ચોકીદારને અને 100 થપ્પડનો અડધો ભાગ કોને? ત્રીજા ચોકીદારને મળ્યો હશે. એટલે બધી થપ્પડ ત્યાં જ વેચાઈ ગઈ હશે. એટલે બધા જે માર પડવાનો હતો બધો માર 3 ચોકીદારો વચ્ચે વેચાઈ ગયો હશે અને બીરબલને 1 પણ તમાચો પડ્યો ન હશે. એટલે બીરબલ ચતુર થયા કે નહીં? કવિએ 100 થપ્પડનું ઇનામ માંગ્યું અને દરેક ચોકીદારને કહ્યા અનુસાર દરેકને હિસ્સો આપવાનું નક્કી કર્યું અને દરેક ચોકીદારને દરબારમાં બોલાવવામાં આવ્યા. પહેલા ચોકીદારને 100 થપ્પડનો કેટલો હિસ્સો આપવાનો હતો? 100 થપ્પડનો 1/10 હિસ્સો આપવાનો હતો. એટલે કે 100 થપ્પડનો 1/10 હિસ્સો આપવાનો હતો. એટલે કેટલો થયો હશે? તો એવું થયું હશે કે 100 ના છેદમાં 10. એટલે કેટલી થપ્પડ પડી હશે પહેલા ચોકીદારને? પહેલા ચોકીદારને 10 થપ્પડ પડી હશે. કેટલી થપ્પડ? 10 થપ્પડ. હવે બીજા ચોકીદારનો નંબર આવ્યો. બીજા ચોકીદારે કેટલો હિસ્સો માંગ્યો હતો? બીજા ચોકીદારે 100 થપ્પડનો 2/5 હિસ્સો માંગ્યો હતો. 2/5 હિસ્સો માંગ્યો હતો ને, એટલે એને કેટલી થપ્પડ પડી હશે? 100 થપ્પડનો 2/5 ભાગ એટલે કે 100 × 2 એટલે કે 200 ના છેદમાં 5. એટલે 200 ભાગ્યા 5 એટલે 5 × 20. અને શું શું એટલે કેટલો હિસ્સો મળ્યો હશે? કેટલો હિસ્સો મળ્યો હશે? 40 થપ્પડ પડી હશે. કેટલી થપ્પડ પડી હશે? 40 થપ્પડ. કોને? બીજા ચોકીદારને. હવે ત્રીજા ચોકીદારનો નંબર આવ્યો. હવે ત્રીજા ચોકીદારને પણ બોલાવવામાં આવ્યો અને ત્રીજા ચોકીદારે કેટલો હિસ્સો માંગ્યો હતો? એણે તો બીજા નંબરવાળા ચોકીદાર કરતાં વધુ લોભ કર્યો હતો. એણે શું કર્યું હતું? બીજા ચોકીદાર કરતાં બીજા ચોકીદારે કેટલો હિસ્સો માંગ્યો હતો ખબર છે? જેટલી 100 થપ્પડ હતી ને, એ 100 થપ્પડનો અડધો ભાગ માંગ્યો હતો. એમણે તો સોનાના સિક્કા વિચારેલા ને, એમણે તો સોનાના સિક્કા વિચારેલા, તેથી તેમણે અડધો ભાગ માંગ્યો હતો. કેટલો ભાગ? અડધો ભાગ. અડધો ભાગ એટલે કેટલા કહેવાશે? 1/2. કેટલા? 1/3. ચાલ, એટલે 100નો 1/3 ભાગ કેટલો થાય? 100નો 1/3 ભાગ એટલે કે આ રીતે કરવાનું, 100 × 100 અને છેદમાં 2. હવે 100ને 2 સાથે ભાગતા, 100ને 2 સાથે ભાગીએ તો 2 × 5 = 10 અને બાદબાકી થશે 0 0 0. 1 માંથી 1 ગયું 0 અને આ 0 વધ્યું તે ઉપર, એટલે 100નો અડધો ભાગ બરાબર 50. એટલે કે
तीजा चौकीदार ने सौ नो अर्धो भाग એટલે કે એક તૃતીયાંશ ભાગ 50 જેટલી ઠપ્પડો પડશે કેટલી ઠપ્પડો પડી હશે 50 ઠપ્પડો મળશે બરાબર ને હા એટલે કે હવે જુઓ 100 ઠપ્પડ હતી તેમાંથી પહેલા ચોકીદાર ને કેટલી ઠપ્પડ પડી પહેલાને 10 અને બીજાને જુઓ 40 અને ત્રીજા ચોકીદાર ને 50 હવે આ ત્રણે ત્રણને પડેલી ઠપ્પડનો સરવાળો કરો જુઓ એ 0 0 0 પાંચમાં 4 ઉમેરી એટલે 9 9 ને 1 10 100 ઠપ્પડ માંગી હતી અને 100 ઠપ્પડ પૂરેપૂરી થઈ ગઈ એટલે હવે બાકી રહી છે એક પણ ઠપ્પડ ના નથી રહેતી એટલે બિરબલને એક પણ ઠપ્પડ પડતી નથી 100 એ 100 ઠપ્પડ એટલે કે 100 એ 100 ઠપ્પડનું ઈનામ કોને મળ્યું ચોકીદારોને મળ્યું આની પરથી આપણે શું બોર્ડ મળે છે કે આપણે પણ આવો કોઈ જાતનો લોભ કરવો જોઈએ નહીં આપણે જ્યાં જરૂર હોય ત્યારે એકબીજાને મદદરૂપ થવાનું એના બદલામાં આપણે એમની પાસે કંઈક માંગવું જોઈએ નહીં જોયું ને બિરબલ સાહેબે કેવો આ લોકોને પાઠ શીખવ્યો આપણે પણ આવા ચતુર બનવું જોઈએ અને લોભ કરવો જોઈએ નહીં તેથી આપણી વાર્તાનું નામ હતું લોભી ચોકીદાર આ બધા ચોકીદારો લોભી હતા સમજ પડી મજા આવી કવિએ 100 ઠપ્પડનું ઈનામ માંગ્યું અને પછી જેમ ચોકીદારને નક્કી કર્યું હતું તેમ હિસ્સો ફાળવવામાં આવ્યો એટલે પહેલા ચોકીદારને 100 ઠપ્પડનો એક દશાંશ ભાગ એટલે કે 10 ઠપ્પડ પડી અને પછી બીજા ચોકીદારને 100 ઠપ્પડનો 2/5 ભાગ એટલે કે 40 ઠપ્પડ પડી અને ત્રીજા ચોકીદારને 100 ઠપ્પડનો અર્ધો ભાગ એટલે કે 50 ઠપ્પડ પડી એમ કરીને 40 પહેલાને 10 બીજાને 40 અને ત્રીજાને 50 એમ કરીને 100 ઠપ્પડ પૂરી થઈ ગઈ અને બિરબલને કશું જ નહીં એક પણ ઠપ્પડ પડી નહીં અને બિરબલ તો ખૂબ ખુશ થયા કારણ કે તેમણે ચોકીદારોને પાઠ શીખવ્યો ને બરાબરનો આમ કરીને બિરબલે પોતાની ચતુરાઈ રાજા સમક્ષ રજૂ કરી શું કર્યું રાજા સમક્ષ રજૂ કરી અને રાજા તો ખુશ થઈ ગયા અને પછી તે 100 ઠપ્પડનું ઈનામ માંગી અને પોતાના ઘરે પાછા ફર્યા હવે નેક્સ્ટ વિડીયોમાં નવી ગણતરીઓ સાથે મળીશું ત્યાં સુધી આવજો